विद्यार्थी मित्रों, शारदा संकुल स्वामी विवेकानंद विद्यालय आपनું हार्दिक स्वागत करे છે। મારું નામ મકવાણા હિતલ, ધોરણ 5, વિષય હિન્દી, પાઠ 3, સચ્ચા બાલક। સચ્ચા બાલક, તો સચ્ચા બાલક પાઠમાં કે અહીંયા એવું બતાવવામાં આવે છે કે પોતાના જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે ત્યારે પોતાની સચ્ચાઈની વાત, જે સાચી વાત છે એ વાત છોડવી નહીં, અને જે સચ્ચાઈ છે એનું મહત્ત્વ દર્શાવે છે। ઘણી બધી મુશ્કેલીઓ આવે પણ પોતાના આદર્શો કે છોડવા નહીં, અને એ આદર્શો આપણે નથી છોડતા ત્યારે જ આપણે એક મહાન બનીએ છીએ। ત્યારે જ કોઈ પણ વ્યક્તિ પોતાના આદર્શોને નથી છોડતો એ જ મહાન બને છે। જોઈએ હવે આપણે આ પાઠમાં। એક સમય કી બાત હૈ, એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા। રાસ્તે મેં ઉસ પર ડાકૂ टूट पड़े और लूट मार करने लगे। उस काफिले में एक 9 वर्ष का बालक था। वह एक और चुपचाप खड़ा रहकर इस लूट मार को देख रहा था। तो कहे कि एक समय की बात है, एक बहु लांबो मोटो तो कहे छे एक बहु लांबी मोटी यात्रिको हता, एमनो समूह के जतो हतो અને બગદાદ બાજુ કે જતો હતો। રસ્તામાં કે એ યાત્રીઓના સમૂહ પર કે ડાકૂ તૂટી પડ્યા અને લૂંટમાર કરવા લાગ્યા, અને એ સમૂહમાં કે એક 9 વર્ષનો બાળક હતો, એ કે એક બાજુ ઊભો ઊભો ચૂપચાપ આ બધું જ લૂંટમારને કે જોઈ રહ્યો હતો। તો એક ડાકૂ કી નજર ઉસ લડકી પર પડી। लड़की के पास आकर वह डाकू कड़कड़ाकर बोला, तेरे पास भी कुछ है? लड़के ने कहा, मेरे पास 40 असफ्रिया हैं। डाकू चकित होकर, क्या कहा? तेरे पास 40 असरफिया हैं? लड़के ने कहा, जी हाँ। તો કહે છે કે એ છોકરો જ્યારે સાઈડ પર ઊભો હતો ત્યારે એક ડાકુની નજર એની પર પડે છે, અને એ ડાકુ એ છોકરા પાસે આવીને કડક અવાજમાં બોલ્યો કે તારી પાસે કશું છે? છોકરો કહે છે, હા, મારી પાસે 40 અસરફિયા છે। પછી ડાકુ એકદમ ચકિત થઈ જાય છે અને કહે છે, ક્યા હૈ તેરે પાસ? તો 40 અસરફિયા? તો કહે છે, હા, મારી પાસે 40 અસરફિયા છે। પછી છોકરો કહે છે, હા, મારી પાસે છે। ડાકુ લડકે કા હાથ પકડ કર સરદાર કે પાસ લે ગયા। ઉસને અપને સરદાર સે કહા, યહ લડકા અપને પાસ 40 અસરફિયા બતાતા હૈ। તો પછી એ ડાકુ એ છોકરાનો હાથ પકડીને પોતાનો જે સરદાર હોય છે એની પાસે લઈ જાય છે, અને એ સરદારને કહે છે કે આ છોકરા પાસે કે 40 અસરફિયા છે। સરદારને કહા લડકે સે, તેરી અસરફિયા કહાં હૈ? લડકેને અપની સદરી કો ફાડ કર ઉસમે છુપી અસરફિયા નિકાલી, ઉન્હેં સરદાર કે સામને રખતે હુએ કહા, યહ દેખો। તો કહે છે કે છોકરો હતો એ સરદાર જ્યારે એને કહે છે કે ક્યાં છે તારી અસરફિયા, તો કહે છે પછી એ છોકરો કે પોતે જે કપડાં પહેર્યો હોય છે, જે માતાએ એની માએ જે છુપાઈને આપેલી હોય છે એ કાઢીને સરદારને બતાવે છે કે આ રહી જુઓ। સરદાર આશ્ચર્ય છે, લડકે અસરફિયો કો ઇસ પ્રકાર સે રખને કા ઉપાય તુમે કિસને બતાએ? લડકે ને કહા, મેરી માને ઇનકો સદરી કે અસ્તર મેં સી દિયા થા, જિસે કિસી કો પતા ન ચલે। તો છોકરો બોલે છે કે આ અસરફિયો જ્યારે કહે છે કે આ મારી માતાએ કે જે મેં જેકેટ પહેર્યું છે એની અંદર આ રીતના સંતાડીને રાખવાનું કીધું હતું, તો સરદાર કહે છે કે તને આ બધું તારી માતાએ કે કીધું હતું કે આ રીતના કે અસરફિયો તું સંતાડીને રાખજે? સરદારને કહા, તો તું ને અસરફિયો કા પતા હમે ક્યો બતાયા? તો સરદાર કહે છે કે સારું, તને આ બધું તારી માતાએ શીખવાડ્યું, તો કહે છે કે તે અસરફિયોનું વાત અમને કેમ કહી દીધી?
लड़के ने कहा, मैं झूठ कैसे बोलता, मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। छोकरो कहे छे कि मारी केवी रीतना जूठू बोलूँ, मारी माताए मने शीखवाड्यू छे कि क्यारे जूठू बोलवू नहीं, हमेशा के साचू बोलवू, झूठ बोलवू एक पाप छे। सरदार डाकू से, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूट मार करते रहते हैं। तो सरदार विचारे छे अने कहे छे, आटलो नानो छोकरो पोतानी माने केटली बधी वातो माने छे, आवा संकट समये पण ए जूठू बोलतो नथी। आपणे घणी वखत कोई संकटमां फसाया होय, कोई एवी प्रॉब्लम आई होय तो आपणे गमे तेवू बोली नाखीए छे, जे पण जूठू आપણને યોગ્ય લાગે તે બોલી દે છે। પણ આ છોકરો પોતાના આદર્શો છે એ આદર્શના કારણે જૂઠું બોલતો નથી અને જે હકીકત હોય છે તે ડાકુઓને કહી દે છે। ડાકુએ પણ વિચારે છે કે આટલો નાનો છોકરો થઈને પણ પોતાના માતાનો બતાવેલા રસ્તા ઉપર ચાલે છે, જ્યારે આપણે તો કે ઈશ્વરે આપણને ભગવાને જે નેકીનો રસ્તો આપ્યો છે, જે સચ્ચાઈનો રસ્તો આપ્યો છે એની પર ચાલતા નથી અને લૂંટમાટ કરીએ છીએ। સબ ડાકુ, સરદાર બાત તો ઠીક હૈ। સરદાર ડાકુઓ સે, ઇનકા લૂંટા હુઆ સામાન ઇને વાપસ કર દો। ડાકુઓને સચ સામાન વાપસ કર દિયા ઓર આગે કભી લૂંટમાર ન કરને કી પ્રતિજ્ઞા લી। તો આ વાત જોઈને, એ છોકરાઓની નિડરતા જોઈને, જે ડાકુ હતા, જે ડાકુઓનો સરદાર હતો, એણે એવું કીધું કે આ લોકોની પાસેથી આપણે જે પણ સામાન લૂંટ્યો છે એ બધો એમને પાછો આપી દો અને આજ પછી આપણે કોઈ પણ લૂંટફાટ લૂંટમાર નહીં કરીએ એવી પ્રતિજ્ઞા કરીએ છીએ। સચ બોલને વાલે ઇસ બાલક કા નામ અબ્દુલ કાદિર થા, બડા હોકર યહ બાલક મહાન સંત હુઆ। ઉનકી સમાધિ બગદાદ મેં હૈ, વહાં પ્રત્યેક વર્ષ બડી સંખ્યા મેં લોક દર્શન કે લીએ જાતે હૈ। તો કે છે કે આ સાચું બોલવાવાળો છોકરોનું નામ કે અબ્દુલ કાદિર હતું અને મોટો થઈને એક મહાન સંત બન્યો, જેની સમાધિ આજે પણ કે બગદાદમાં છે અને દર વર્ષે કે ત્યાં મોટી સંખ્યામાં લોક દર્શન થાય છે અને ત્યાં લોક દર્શન માટે બધા આવે છે। અહીંયા કેટલાક શબ્દાર્થ આપેલા છે, પછી મુહાવરા છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના રહેશે। પછી આવે છે અભ્યાસ। અભ્યાસમાં પ્રશ્ન એક છે કે એસા ક્યો કહા, એમાં સરદાર કે પૂછને પર લડકેને કહા કે મેરે પાસ 40 અસર ફ્યા હૈ, તો એવું એણે કેમ કીધું એ તમારે શોધીને લખવાનું રહેશે। પછી પ્રશ્ન બે છે, પઢીએ ઓર લિખીએ, વાંચવાનું છે અને લખવાનું છે। હવે પ્રશ્ન 3 આવે છે કે આપ અબ્દુલ કાદિર કી જગા હોતે તો ક્યાં કરતે। કદાચ અહીંયા આપણને પ્રશ્ન પૂછે છે કે તમે બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરતા, એ તમારે લખવાનું રહેશે। પ્રશ્ન 4 છે, પઢીએ ઓર સમજીએ, વાંચવાનું છે સમજવાનું છે અને લખવાનું છે। સચ્ચા બાલક કહાની કા કથન એવમ લેખન કીજે, તો કે આ સચ્ચા બાલક પાઠ છે એનું કથન કરવાનું છે અને લખવાનું છે। હવે અહીંયા પ્રશ્ન 6 છે કે પડકર પ્રશ્નો કે ઉત્તર દીજે। અહીંયા એક દૈનિક પત્ર આપેલું છે, એમાં એક લેખ આપેલો છે કે વડોદરા મેં પહેલી બાર ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા સ્થાપિત। અહીંયા એક લેખ આપેલો છે, એ લેખ તમારે વાંચવાનો છે અને વાંચ્યા પછી એના કેટલાક પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। હવે એ પ્રશ્ન અહીં છે કે અખબાર મેં છપા સમાચાર કબ પ્રસિદ્ધ હુઆ થા। પછી બીજો પ્રશ્ન છે કે સમાચાર કી હેડલાઇન્સ પઢીએ અને એમ ત્રીજો ચોથો ને પાંચમો દરેક પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। હવે આવે છે સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે કે પ્રશ્નો કે ઉત્તર દીજીએ, પછી પ્રશ્ન 2 છે કે સહી જોડે મિલાઈએ ઓર વાક્ય પ્રયોગ કીજીએ। એમાં એક બાજુ કેટલાક વાક્યો આપેલા છે, એ વાક્યોને સામેના કોષ્ટકમાંથી બીજા સાચા વાક્ય લઈને આખું વાક્ય પૂરું કરવાનું છે।